નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સમસ્યાનું સમાધાન કૃષિ ચિંતનથી. સફળ જીવન સમસ્યા માણસને સૌથી મોટી વિભૂતિ કહે છે. તેને સૃષ્ટિનો મુગટમણિ શા માટે કહેવામાં આવે છે? યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય વિશેષ સમાધાન આપતા જણાવે છે કે માણસને આ માનવ જીવન મળ્યું છે તે સૌથી મોટી વિભૂતિ છે. તે દેવોને પણ દુર્લભ છે. તેની તુલના નિમ્ન યોનિના પ્રાણીઓ સાથે કરીએ કે દેવો સાથે કરીએ, પરંતુ ઈશ્વરના વિભૂતિઓના ભંડારમાં માનવ જીવનથી વધારે શ્રેષ્ઠ તથા સંપત્તિ બીજી કોઈ નથી. શરીર રચના તથા માનસિક વિકાસની દ્રષ્ટિએ માણસ બીજા પ્રાણીઓની તુલનામાં ખૂબ આગળ છે. તેને પ્રકૃતિના રહસ્યોને શોધી કાઢવાની અને તેના આધારે પદાર્થો તથા વૈભવનો ઈચ્છાઓ મુજબ ઉપયોગ કરવાની અદ્ભુત શક્તિ મળી છે. જ્ઞાન અને વિજ્ઞાનના દિવ્ય અસ્ત્રશાસ્ત્રોથી તે સુજીવિત છે. તેની ક્રિયાશીલતા, વિચારો તથા ભાવનાઓમાં એટલી બધી ઉત્કૃષ્ટ છે કે તેમની મદદથી ભૌતિક તથા આધ્યાત્મિક સંપત્તિ પ્રચુર પ્રમાણમાં મેળવી એ તેના દાબા હાથનો ખેલ છે. ગૃહસ્થનો આનંદ અને આજીવિકાના ચોક્કસ આધાર બીજા કોઈ પ્રાણીને મળ્યા નથી. મનુષ્ય જેવી કાર્યકુશળતા બીજા કોઈના ભાગ્યમાં લખાયેલી નથી. તેની સિદ્ધિઓને જોતા તેની સૃષ્ટિનો મુગટમણી કેવો તે સાવ સાર્થક છે.